દાહોદમાં નકલીઓની લાઇનમાં વધારો થયો છે. નકલી કચેરી, નકલી પીએસઆઈ, નકલી એમએલએ બાદ સિંગવડમાં મળી આવ્યું નકલી કામ. સિંગવડ તાલુકાના મછીલાય ગ્રુપ ગ્રામ પંચાયતના ગામ લોકોનો આક્ષેપ છે કે સરપંચ અને તલાટી દ્વારા ખોટા સીસી રોડ અને 300 ફૂટના બદલે 100 થી 200 ફૂટ બોર તેમજ બાંકડા અને અનામી કાગળ પર બોલાવવાની 1 કરોડનું ફૂલેકું કરી નાખ્યું છે. ગામના જાગૃત નાગરિક દ્વારા કામ બાબતે ચકાસણી કરતા સ્થળ પર કામ જોવા મળ્યા ન હતા. સમગ્ર નકલી કામ બાબતે ગામ લોકોએ યોગ્ય તપાસ કરવાની સરકાર પાસે માંગ કરી હતી અને જો આ બાબતે યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો મછીલાયના ગ્રામજનો ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરશે. તો નકલીનો જાણે કે ગુજરાતમાં રાફડો ફાટ્યો છે. દાહોદમાં વધુ એક નકલી કામ બહાર આવ્યું છે. નકલી કચેરી, નકલી પીએસઆઈ, નકલી એમએલએ બાદ હવે નકલી કામકાજ કરવામાં આવતું હતું અને પૈસા અસલી અને નકલી કામ. મિની એલઆઈથી લઈને આજ સુધી કોઈ કામ મિની એલઆઈના થયેલા નથી. જેના મિની એલઆઈના ફળવાયેલા છે તેને ખાલી બોર અને મોટર આપીને પૂર્ણ કરવામાં આવે છે. ફળિયામાં જેમાં તાવ્યાડ ફળી બોલે છે, જે વણજિયામાં ત્યાં 5 લાખનો બોર બોલે છે અને આરસીસી રોડ બોલે છે, આવા તમામ કામો ખોટા કરવામાં આવેલા છે. ઈટી વીટીના કામો બી ખોટા બતાવવામાં આવેલા છે, ખોટા કરવામાં આવેલા છે. જે થયેલા નથી તેને કાગળ પર દર્શાવવામાં આવેલા છે. પ્લસ કે ઈટી વીટીની ગ્રાન્ટોમાંથી જે બાકડા ફાળવવામાં આવે તે વણઝારિયા ગામમાં એક બી બાકડો ફાળવવામાં આવેલ નથી. બરાબર છે. તેમ છતાં બી કલેક્ટરને અરજી મોકલી દીધી છે. ટીડીઓને સિંધિયા માર્ગે જઈ અને મુખ્યમંત્રી સુધીની રજૂઆત કરવામાં પૂરી તૈયારી કરી લીધેલ છે. ટીવીમાં હતો, અત્યાર સુધી કંઈ થયું નથી. એ જગ્યા આજ છે. બાગ હતું, એ હોળી પહેલા ઘઉં કર્યા હતા, એમાં આરસીસી અમે કરાયો હતો મેટલ, તે બી અત્યાર સુધી થયું નથી. નાણાં ઉપાડી લેવામાં આવ્યા છે અને કંઈ કામ કરેલા નથી અને વત્તામાં અમે બધા જ ગ્રામજનોએ મળી અને જે ડેટા કાઢવાના હતા એ નીકાળી અને ત્યાર પછી જ આ શરૂ કર્યું છે. અને જો અમારા જે આ કાર્ય પાછળ જો કરવામાં નહીં આવે કોઈ કામગીરી તો બધા ગ્રામજનોએ મળી અને સાહેબ જોડે મળીને લીધી છે. ગામમાં આરસીસી બોલે છે, કોઈકના અમુક તો એવું બોલે છે કે ગામમાં ફળિયા એક્ઝિસ્ટ નથી કરતા, હોતા નથી, તો બી એના બી પૈસા ઉપડેલા બતાવે છે. ગામમાં એ ફળિયું હોય નહીં એ નામ બી, જેમ કે વણઝારિયામાં તાવ્યાડ ફળિયું બતાવે છે, એવું કોઈ ફળિયું નથી અમારા ગામમાં. એ રીતે બધું બહુ થયેલું છે.